સંજયભાઈ સ્પીકર નથી કોઈ વક્તા નથી ન મેં એનો કોઈ કોર્સ કર્યો જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું સેમિનાર કરીશ મને સાંભળવા હજારો લોકો દસ દસ હજાર લોકો સાંભળવા માટે આવશે પણ હમ તો ચલતે ગયા કારવા બનતા ગયા આખી મારી લાઈફ બહુ ઓપન કિતાબ જેવી જે આટલા સેમિનાર કર્યા પછી લગભગ તમે બેઠેલા બધા જ લોકો મને કોઈને કોઈ રીતે ઓળખો છો હું કેમ આ સેમિનાર કરું છું મને એક જબરજસ્ત દુઃખ છે જબરજસ્ત વેદના છે મને એમ થાય છે કે દુનિયા કેમ આમ ફરે છે જેને જુઓ ને બધા દિવેલ પીધેલા કોઈ હસતું જ નથી તમે સ્મશાનમાં ઉભા હોય કે લગનમાં ઉભા હોય જેને જુઓ બસ મજા નથી બ્યાસી વર્ષના કાકા હોય ને એસી વર્ષના કાકા તો બી ભાઈ જીવનમાં મજા નથી તો કાકા લટકી જાવ પંખા હાથે શું કરવા જીવો છો પણ જવું છે નહીં જીવનનો હેતુ શું છે ખબર નથી કોઈ મજામાં નથી કોઈ કરોડપતિ હોય રોડપતિ હોય ભિખારી હોય કલેક્ટર હોય ડીએસપી હોય એમએલએ એમપી હોય કોર્પોરેટર હોય સામાન્ય માણસ હોય પ્યુ જેને જુઓ ખેંચેલું ખેંચેલું બે કરોડ ની ઓડી ગાડી લઈને જતો હોય ને અથવા પાંચ કરોડ ની ગમે તેવી ગાડી તો અને આપણા ગામમાં પેલો રિક્ષા વાળો બે તમે બદલી કાઢો ને તો ખબર ના પડે ઓડી કોની રિક્ષા કોની આ આપણે મેળવ્યું તમે તમે જુઓ એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તારે પૃથ્વી પર જવાનું છે હું તને જ્યાં જન્મ આપું ત્યાં તારે કોઈ ફરિયાદ કર્યા વગર જીવવાનું છે સખત મહેનત કરવાની છે ઈમાનદારીથી જીવવાનું છે અને યોગ્ય સમય હું તને બધું જ આપીશ તું ના લે તો કેમ કે આપણને આપણી પર ભરોસો નહીં એની પર ક્યાંથી ભરોસો હોય એટલે બધાએ ઊંધું સીધું ચાલુ કર્યું ભગવાને કીધું તું હસતો રહે તમે જુઓ હાલ તમને ખબર છે મારો ગુમાય ફોટો હસતો જ આવે હું હંમેશા હસતો જાઉં કેમ હું આ બધી લાશો જોઈ નશું બધી લાશો જાણ ખુરશી બેસાડી હોય ને કોઈ હસતું જ નથી એનું કારણ શું અચ્છા તમે જુઓ એક મનુષ્ય જ એવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું ત્યારે હસવાનું તમે ગાયો ભેંસો ને હસતા જોઈએ કૂતરા બિલાડા ને જોયા છે ગરોળીઓને જોઈએ સિંહોને માછલીઓ કોઈ પણ પક્ષીઓને કોઈ દેશ હસતા જોયા છે એક મનુષ્ય જ એવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું હસી શકશે અને તારે હસતા જ રહેવા એને એટલે તમે જુઓ તમારો ચહેરો સહેજ આમ હસતો રાખવા એમ કેવો મસ્ત ફેર એન્ડ લવલીની જેમ અને હમણાં અહીંથી જેવું છૂટશે ને અલા એ સ્કૂટર ક્યાં ગયું કોઈ નહીં લઈ જાય તારું ઠાઠું ત્યાં જ હશે ચિંતા ના કર કોઈ લઈ જાય એમ નથી પણ ભય ચિંતા હમણાં એક છોકરો આવ્યો મને કે સાહેબ મરી જવું મેં કેમ પેલી એ ના પાડી મેં તું પંખા હાથે લટકી જાય એમાં શું કાં તો પ્લગ માં બે આંગળી ગાલ દેવાની હું હું પૂરું કેટલી વાર અથવા ટ્રેનના પાટા પર જઈને હુઈ જવાનું એમે સાલા તું જીવે કે ના જીવે દુનિયાને શું ફરક પડવાનો મરી જાય ને કોઈને ખબર જ નથી કે જીવનનો હેતુ શું છે આપણો કેમ જન્મ થયો રોમ જોને આવી ગયા તો આવી ગયા ખબર જ નથી બધા દિવેલ પીધેલા ફરે આપણે ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા જોડાતા જાય એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે તારે હસવાનું છે તારે મસ્ત જીવવાનું છે અને એટલે જ તમે જુઓ એક બાળક પહેલી વાર માના પેટમાંથી જન્મ લેને અઠવાડિયા હવે તો આખા ઘરવાળા પેલું છોકરું ડરતું જ હોય એટલે ઘરવાળા એને ગલી ગલી ચાલુ કરે ગલી 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 છોકરો નહીં એ લાલીઓ હસ્યો ખટાક ખટાક જેવો લાલિયો હશે ને તરત ફોટા ફેસબુક પર હવે તો છોકરું ટોયલેટ જાય તોય ફેસબુક પર કંઈ બી હોય ફેસબુક ઉપર અને લાલિયાને ગાલમાં ખાડા પડે છે લાલિયો હસે છે આખા ગામમાં ન્યૂઝ હવે લાલિયો શું હશે જ આહા અને યાદ લાલિયો થોડો મોટો થઈને હશે ને ભાઈ થોડા ગંભીર થાવ સાલા પાટલી બદલી કાઢે કોંગ્રેસ માંથી ભાજપ પેલા ગલી ગલી કરીને હસાવે આપણને અને પછી બરાબર હસતા મજાથી જીવતા એટલે કે ગંભીર થાવ તમે 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 જુઓ હસો મજામાં રહો એ કોઈને ગમતું નથી સમાજે વ્યવસ્થા ગોઠવી છે કે બધા દિવેલ પીધેલા ફરે ધર્મગુરુઓ એ પોલિટિશિયનો બ્યુરોક્રેટ છે સમાજે વ્યવસ્થા ગોઠવી છે કે બધા દિવેલ પીધેલા ફરવા જોઈએ કોઈ હસતો રહેવો જોઈએ નહીં એની શરૂઆત ક્યાંથી થાય હું તમને કહું એક બાળક પહેલી વાર સ્કૂલથી તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરેથી કે કોલેજથી આવે ને ઘરે ઘરે આવીને દફતર ફેંકી દે ડ્રેસ કાર્ડ નાખે પેલું ગળામાં કૂતરાને પટ્ટો ફેંકી દે ખબર પેલી આદત પાડે પહેલેથી બધું ફેંકી દે ચોપડા ફેંકી દે મમ્મી નાસ્તો આપ ખાઈ લે તો બધું જ બરાબર પણ છોકરું જો સ્કૂલ કોલેજથી હસતું હસતું ઘરમાં આવે મમ્મી નાસ્તો આપ તું સ્કૂલ ગયો તો કે નહીં કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવો જોઈએ હસતો ક્યાંથી આવ્યો કેમ કે સ્કૂલો જેવી ખતારા જેવી છે કે ત્યાંથી બધા દિવેલ પીધેલા ઘેર આવે અહી બેઠેલા બધા જ એવું નક્કી કરે કે આ શું રોજ ઘરે દિવેલ પીધેલા જેવું છે આ તો મસ્ત મૂડમાં ઘરે પરફ્યુમ બરફ્યુમ ઓફિસમાં મોઢું ધોઈને બૈરા આગળ રોજ શું આ માગવા વાળા નામ થયું આ તો હસતા હસતા તમે ઘરમાં હસતા હસતા એન્ટ્રી મારો ને ટીંગ ટોંગ તરત પત્ની શું કહેશે તમે ક્યાં કહેતા આ નોટ દિવેલ પીધેલી આવી જોઈએ હસ્તી ક્યાંથી આવી તમને ખબર ના ને તમારી પત્ની નક્કી કરે કે પતિ ઘરે આવે આ રોજ શું ચાલુ છોકરાએ આમ કર્યું ને સાસુએ આમ કર્યું ગેસ બાટલો થઈ રહ્યો આ લાઈટ જતું હું તો કંટાળી ગઈ એના કરતા આજે પતિ ઘરે આવે બધું ટેન્શન ખાડામાં સંજય બી કીધું છે નવી સાડી મોટ તો ચાલ લો પેલો સાપ જેવો એટલે હવે તો એવા એવા ચાલના નીકળે છે અજગર જેવા ચાલના હોય એના પરથી ખબર પડે કે આનો વર કેવો હશે આ સાંકેતિક હોય છે પેલા પક્ષી જેવું હોય ઉડતું જ હોય પતંગિયાન જેમ ગોળ ચાલ્યો આપણો કંકુનો કરી અને પત્ની દરવાજામાં પાણીનો ગ્લાસ લઈને ઉભી રહે અને આપણે ઘરમાં જઈને ટીંગ ટોંગ બેલ મારીને દરવાજો ખુલે એટલે કોના ઘેર આવી ગયો ચાલુ આ મારું ઘર છે કે શું આપણને ટેન્શનમાં રાખવાનું શીખવાડ્યું તમે જુઓ તમારા જે ગુરુઓ છે ને ધર્મ ગુરુઓ છે જેને તમે ગુરુ માનતા હશો તમે એની પાસે જાઓ ને અને આમ બે હાથ જોડીને ઉભા રહો ને બેટા તેરા કલ્યાણ હો જાય મનમાં તો થાય તારું કર આખો કે તું દે દો વો દસ રૂપિયા દેગા મે તને આલું નવાલા પાડવા ખોટા ત્યાંથી જ લઈ લે પણ તમે ગુરુ પાસે જાઓ પૂજારી પાસે જાઓ અને હસતા હસતા બે ખિસ્સામાં હાથ નાખીને શું બાપજી ભાઈ મજામાં એકદમ મજામાં બાપજી ટેન્શનમાં પછી બાપજીને જવાબદાર એટલે કે પપ્પા મમ્મી બા બાપુ બધા સાત પેઢીઓથી બધા ટોપ છે બાપજી અંદર જતા રહે તમે મજામાં રહો એ કોઈને ગમતું નથી હવે તમે તોય મજામાં રહેતા શીખી ગયા અને તમે સ્કૂલમાં ગયા સ્કૂલવાળાએ શું ધંધો ચાલુ કર્યો છે સ્કૂલવાળાએ તો સત્યાનાશ કરી નાખ્યો છે આ ભારત દેશની એજ્યુકેશન સિસ્ટમ સૌથી બોગસ છે પાયામાંથી બદલવાની જરૂર છે હું જવાબદારીપૂર્વક કહું છું થર્ડ ક્લાસ છે અંગ્રેજો બહુ હોશિયાર હતા સાહેબ અંગ્રેજો બહુ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી ગયા ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેંકણું પૂછડું મારા બાપા ઔરંગઝેબ ભણ્યા મારે ઓરંગઝેબ ભણવાનું મારો છોકરો ઔરંગઝેબ ભણે પૃથ્વી ગોળ હતી ગોળ હતી ગોળ હતી એટલે હવે લપસી ના પડે એવું શીખવાડો એ જ ખટારા જેવું ભણાવવાનું કશું નવું નહીં છઉ છઉ છત્રીસ ને નવે સીતે છપ્પન પિસ્તાલીસ કે શું ચાલે સાલા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવે નહીં દિવેલ પીધેલા તો ફરવાના અને એટલે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આપણે જે દિવેલ પીધેલા ફરીએ છીએ ને નેવું ટકા સમાજ એના માટે પણ જવાબદાર ખાલી આપણી આ સ્કૂલો ને કોલેજો ને એજ્યુકેશન સિસ્ટમ છે આ એજ્યુકેશન સિસ્ટમ માત્ર નોકરિયાતો અને નોકરો પેદા કરવા માટે છે બિઝનેસમેનો તૈયાર કરવા માટે નથી આ પાયાની વાત છે અને એટલે જ એટલે જ તમે જુઓ તમે સ્કૂલ કોલેજોમાં શું કરો છો તમે પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન કરો છો ખબર ધીઝ આર ધ ટોપર્સ એટલે આ તો ઘેરવોધ તોય ટોપર જ હતો મારા જેવી નોટનો પહેલો નંબર લાગતા હાય સ્કૂલ હાથી તમે પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન કરો છો એટલા છેલ્લા ત્રણ નંબરનું શું મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય આપણે સ્કૂલ કોલેજોમાં માત્ર દસ પંદર ટકા લોકો માટે આખી એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે આપણે ડોક્ટરો જોઈએ છે એન્જિનિયરો જોઈએ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ છે કમ્પની સેક્રેટરી જોઈએ બાકીના પંચ્યાસી ટકા લોકોનું શું એ નક્કામાં તું તો નક્કામોજો એટલે ટકા ના આવે એટલે નક્કામાં તમને અહીં બેઠેલા મા બાપોને એક ખાસ ચેતવણી આપું છું સાહેબ તમારા બાળકોને ટોકશો નહીં તમારી સ્કૂલ કોલેજો તમારા બાળકોની શેની પરીક્ષા લેજે ખબર છે એક વર્ષમાં તમે કેટલું ગોખી શકો અને ત્રણ કલાકમાં કેટલું ઉલટી કરી શકો એનું માપ છે એની હોશિયારીનું માપ નથી સાહેબ અને એટલે સિસ્ટમ બોગસ છે હું એક વર્ષમાં બધું ગોખું ને મને ત્રણ કલાકમાં યાદ ના આવે તો આઈ વોઝ ફેલ ઇન લાઈફ તમારી અંદરની શક્તિઓને લાવે ઇઝ કોલ એજ્યુકેશન આ આ તો દબાવે પહેલા બીજા ત્રીજા નંબરનું તમે જુઓ દોડવાની હરીફાઈ થાય ને સો મીટર ત્રણ નંબર છેલ્લા ત્રણ નંબર જેનો નંબર ના આવે એનું શું એ ત્રણ જણ ભાગ ના લે તો એનો નંબર આવે એકલા એકલા કેવો દોડ્યા રહ્યા પેલા છે તો તું છે ભાઈ પણ સ્કૂલ કોલેજમાંથી હું જયારે બહાર નીકળું ને ત્રણ ટ્રાયલ હોય બાવન ટકા કે બાણું હોય મને એમ ફીલ થવું જોઈએ કે યસ આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ એના બદલે મને શું ફીલ થાય છે આપણી તો જિંદગી પટી ગઈ ચલો અમેરિકા બે નંબરમાં મૂળ વાસ્તુ છે એટલે પહેલાં તો મારો જે હેતુ છે આ સેમિનાર કરવાનો કે લોકો હસતા થાય લોકો ખુશખુશાલ થાય પણ મારી તાકાત નથી કે હું બીજી કોઈ રીતે આ કરી શકું એટલે મેં નક્કી કર્યું કે ચાણક્યની જેમ હું ગામે ગામ ફરીશ મારા વિચારોનું વાવેતર કરીશ અને આજે દસ લાખ છોકરા છોકરીઓ મને ફોલો કરે છે કસરત કરતા થઈ ગયા વાંચન કરતા થઈ ગયા મા બાપને પગે પડતા થઈ ગયા મને એમ થયું કે યસ લાઈફ ઇઝ ગુડ અને એની શરૂઆત કરવા માટે આજે જ હું સવારથી ભુજમાં જગ્યા માટે ફરતો હતો મેં નક્કી કર્યું છે કે આ સિસ્ટમને હું બદલી નહીં શકું પણ આ સિસ્ટમની સામે બરાબર એની પથારી ફેરવે એવી બીજી સિસ્ટમ ઊભી કરવા હું જઈ રહ્યો છું ગુજરાતમાં ગુજરાતની સૌથી મોટી ચાર યુનિવર્સિટી તમને કહી દઉં મારી યુનિવર્સિટીમાં ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા પ્રવેશ આપવામાં આવશે પછી બે ટ્રાયલ પછી એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ ટકા ચાલીસ ટકા એડમિશન ક્લોઝ ઉપર વાળા જોઈએ જ નહીં ચાલો ફૂટો તમે બીજો નિયમ મારી સ્કૂલ યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ લેવામાં નહીં આવે નો એક્ઝામ ત્રીજું મારી યુનિવર્સિટીમાંથી તમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ આપવામાં નહીં આવે એ ગ્રેડ બી ગ્રેડ પાસઠ સિત્તેર કશું જ નહીં ખાલી તમને એક જ સર્ટિફિકેટ મળશે કે આ વિદ્યાર્થીએ આ વિદ્યાપીઠમાં દસ વર્ષ ક્રિકેટનો અભ્યાસ કરેલો છે આ વિદ્યાર્થી અહીંયા આગળ સંગીતનો અભ્યાસ કરેલો છે આ વિદ્યાર્થી ગાડીની રેસ ચલાવવાનો અભ્યાસ કરેલો છે અને પછી તમે જુઓ કેવી પિસ્તોલો તૈયાર થાય હમ સલા લાઈન મેં શરૂ નહી આવા લોકો પેદા કરવા સ્કૂલ કોલેજ ની બહાર પાનના ગલ્લા ઉપર આપણા ભુજના છોકરાઓ ઉભા હોય ત્રણ બટન ખુલ્લા હોય પાસળીઓ દેખાયો પહેલી બીજી ત્રીજી આટલે પેન્ટ પહેર્યો લો વેસ્ટ સાલા તારે વેસ્ટ જ ક્યાં છે પછી મસાલો હોય હાથમાં સિગરેટ હોય દેશ માટે કોક કરવું છે સાલા તારા માટે કર દેશ છો ચૂલામ જતો તું તારું કર બધા દેવાનંદો ફરે જીવનમાં મજા નથી નહીં જ આવે સાલા તને સ્કૂલ કોલેજોમાં વિવેકાનંદના ફોટાની જે મજાક ઉડાવવામાં આવે છે સ્કૂલ કોલેજમાં વિવેકાનંદના ફોટાઓ આપણા પોલિટિશિયનો એના વરઘોડા કરે સાલાઓને હાથ અડાડવાનો અધિકાર નથી જે લોકો આને લાયક નથી વિવેકાનંદના ફોટાઓ આપણને બતાવે ને પછી શું કહે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉઠાડે કોણ પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી બધી પીપોળી વાગે ચાલુ રાખો આજ વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં જયારે લેક્ચર આપ્યા ને દુનિયામાં ડંકો વગાડ્યો હું હમણાં શિકાગોમાં ચાર લેક્ચર આપીને આવ્યો મને થયું કે હું પણ શરૂઆત શિકાગોથી કરું શિકાગોનું લેક્ચર આપીને વિવેકાનંદ બહાર આવ્યા ત્યારે અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે છે આવા ભગવાન લાલ કલરના જેવા સૂટ બૂટ પહેરો પર્સનાલિટી પડે ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડા ને તમારા જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે છે શું સારું બોલ્યા શું મસ્ત બોલ્યા તાળીઓ પાડવા આમ તો સાલા ગુજરાતીઓ નંબર વન દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત અને ભારતની સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત અને એના આપણે ગુજરાતીઓ સલાહ દિવેલ પીધેલા ફરીએ હું શું કરું પકડી પકડીને ખરેખર રાઘવભાઈ દરેક ગામમાં ઊંડા કૂવા બનાવવા જોઈએ પકડી પકડીને અંદર જે દિવેલ પીધેલા ફરે એમ દે ઠોક એ કુવો ભરાય એટલે બીજો પછી જેને મળે ભાઈ કઈ બી હોય ભગવાન મારી સાથે આવું કેમ કરે છે જખ મારવા કરે તારી હતી તમને સંભળાતું નથી અમને સંભળાય કે અમારા બ્રાહ્મણ શું ડાયરેક્ટ કનેક્શન હોય સાહેબ ક્યારેય ફરિયાદ કરશો નહીં જો ભય મુક્ત જીવવું હોય મસ્ત જીવવું હોય જીવન અદ્ભુત છે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ પણ સાલું કોઈ કહેતું જ નથી મોટા થાવ ખબર પડશે એટલે તને પરિત મન શું પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરી શું પડશે કોઈ કહેતું નથી કે યુ આર ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ માં તો નસીબ જ ફૂટેલા છે તું જ ફૂટેલો છે સાહેબ નસીબ બસીબ તંબુરો હતું નથી સખત મહેનત હોય મારી જિંદગીના પંદર વર્ષ મેં અઢાર વીસ વીસ કલાક કામ કર્યું છે આઈ વોઝ ઇન માય ઓફિસ મેં બુટ પોલીસ કરી છે મેં વેટરની નોકરી કરી છે મેં જીપ ચલાવી છે મેં ઝેરોક્સો કાઢી છે મેં ટ્યુશન કર્યા છે પણ મેં ચોરીઓ નથી કરી ખોટું કામ નથી કરી ઇજ્જત